બજાર ભાવની દ્રષ્ટિએ જે આ ધાણી અને બીજી ધાણી હોય તેની અંદર શું ફેર દેખાય? વેપારીને જ ખુદ હું આ વાડીએ લાવ્યો તો જોવા, બરોબર, અને 500 રૂપિયા ઉછી વેસા શિવરાજ પછી, એને એવું કીધું હતું શિવરાજ પછી આનું માર્કેટિંગ ખુલે, 500 રૂપિયા ઓછું વાગ વેસા આવે. એટલે શું ભાવ આના ગણાય? એને રેગ્યુલર ધાણી ના રેગ્યુલર ભાવ 1350-1400 રૂપિયા છે, એને 2000 આજુબાજુના ભાવ આપણે આ વેરાયટી ના 2000 રૂપિયા. અને બીજું આપણે દાણા જોઈ તો ઓછામાં ઓછા થી લઈને વધુ વધુ કેટલા દાણા જોવા મળે? ઓછામાં ઓછા 14 થી લઈને 22 દાણા લગી જોવા મળે છે. 14 થી 22 સુધી સારા હોય, અને આપણે લુરખા જોઈએ તોય બધે બહુ જબરદસ્ત દેખાય છે. હું હિરેન પટોળિયા, મેં બીએસસી એગ્રીકલ્ચર નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી માંથી કર્યું છે, અને હાલમાં એબીએમ છે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી માં કરી રહ્યો છું. હવે આપણે ફૂલે માહી ધાણી કે પેલા વાત થઈ હતી, અને ગોવિંદભાઈ અરે આપણો વિડીયો હતો, અને કૌશિકભાઈ એમનું ખેતર છે. તો આજે આપણે ફરી ગોવિંદભાઈ સાથે છે, આજની મુલાકાત લેવા આવ્યા છે, કેમ કે કાલે જે ધાણી વઢાઈ જાય એમ છે, બરાબર. અને ત્યારે આપણે ફાલ અવસ્થાએ જોવા આવ્યા હતા, અને અત્યારે જે છે એ અત્યારે ફૂલ દાણા બંધાઈ ગયા છે, અને તડકા છે હવે વધારે પડે છે. તો જોઈએ અત્યારે કેટલી હાઈટ છે, અત્યારેની એવરેજ ક્ષેત્રમાં હાઈટ અંદાજે કેટલી હતી? સાતીએ સાડા 3 ફૂટ ઉપર, 3.5 ફૂટ ઉપર સાતીએ અત્યારે જોઈ જ છે, અને આખું ખેતર આ ટાઈપનું જ છે, બરાબર. પછી આમાં બીજું ઉતારાનો અંદાજ તમને કેવો દેખાય છે? ઓછામાં ઓછા થી લઈને વધુ વધુ અત્યારે કેવો અત્યારે લાગે છે ગોવિંદભાઈ તમને? આવજો જરાક. પચીમણ ની આજુબાજુ, અને બીજા ધાણા તમે બાજુમાં જે આપણે બતાવ્યા હતા, એ 15 મણ નો આજુબાજુ નો અંદાજ હતો, એ કેટલા ઉતરા? 15-17 મણ જેવું. અને એની કરતા આમાં ફ્લાવરિંગ ને એવું આપણે જોઈ તો જે ધાણા છે એ બધા ઉપર સુધી બંધાઈ ગયા, છેલ્લો હાવ છેલ્લું જે હમણાં કવા વાયો એના કારણે છે એ થોડો ઘણો ફાલ બળવાનો પ્રશ્ન દેખાય છે. બીજો માં ઢળવાનો પ્રશ્ન, જમીન ભરી થઈ ગયા છે કે નહીં? નહીં, જમીન ભરતો એકોય નથી, બરોબર. આંબા તો નથી, જમીન નથી આંબા. અને એ આ ત્રાહા થયા છે ને, એ છેલ્લા પાણે થયા છે ત્રાહા, ત્યાં લગી થાય નહોતા. અને આનું વાવેતર તારીખ કેટલી હતી ને અત્યારે આજ કઈ તારીખ? દિવાળી 24 તારીખે આપણે વાવ્યા હતા. હા, અને આજે ચાર મહિના થયા, બરાબર. 4 મહિના થયા, પૂરા 4 મહિના લેશે આ ધાણી. અને વાઢવાની ક્યારે છે આને? કાલે સવારમાં. અને બીજું આપણે દાણા જોઈ તો ઓછામાં ઓછા થી લઈને વધુ વધુ કેટલા દાણા જોવા મળે? ઓછામાં ઓછા 14 થી લઈને 22 દાણા લગી જોવા મળે છે, 14 થી 22 સુધી સારા હોય. અને આપણે લુરખા જોઈએ તોય બધે બહુ જબરદસ્ત દેખાય છે. અને આખા ખેતર ની અંદર આ જ રીતનું છે કે કઈ નબળા પાછા? આખા ખેતર ની અંદર આ જ રીતનું છે, બરોબર. પછી બીજો તમને આ ધાણી છે એની અંદર શું ફેરફાર દેખાણો બીજા કરતા? આમાં રોગ નથી આવતો, એક જ વખત ફૂગ ની દવા આપણે સાઈટી થી, બરોબર. પછી બીજું આપણે જોઈએ, હવે બજાર ભાવની દ્રષ્ટિએ જે આ ધાણી અને બીજી ધાણી હોય તેની અંદર શું ફેર દેખાય? વેપારીને જ ખુદ હું આ વાડીએ લાવ્યો તો જોવા, બરોબર. અને 500 રૂપિયા ઓછી વેસા શિવરાજ પછી, એને એવું કીધું હતું શિવરાજ પછી આનું માર્કેટિંગ ખુલે, 500 રૂપિયા ઓછું વાગ વેસા આવે. એટલે શું ભાવ આના ગણાય? એને રેગ્યુલર ધાણી ના રેગ્યુલર ભાવ 1350-1400 રૂપિયા છે, એને 2000 આજુબાજુના ભાવ આપણે આ વેરાયટી ના 2000 રૂપિયા. આ છે ફૂલે માહી ધાણી, અને એકદમ ગોળ મોતી ધાણી કહેવાય ને એ ટાઈપનો દાણો છે, લુરખી છે, એકદમ ભરાવદાર થાય. બીજો એક આમાં ઘણા ખેડૂત મિત્રો ને આપણે બીજી આપી છે, ત્યાં એવું જોવા મળ્યું છે કે પાણી વધારે પાય ને તો આ લાંબી નથી થતી, બરાબર. બીજી ધાણી છે એમાં જો વધારે પાણી ઉપર છે એ ડિપેન્ડન્ટ હોય, કચ્છી ધાણી તરીકે અત્યારે ઓળખાય છે. ઘણા ખેડૂત મિત્રો વાવતો હોય, જે મોડી પાકતી હોય 10-15 દિવસ, આ 20 દિવસ મોડી પાકે છે, એની કરતા મોડી પાકે. અને આનો દાણો છે ને એકદમ ગોળ થાય, અને એકદમ લીલવણી થાય. કચ્છી ધાણી આવે એ લીલવણી જ થાય, પણ એની અંદર કેવું છે કે એ છે લંબગોળ ધાણી થાય છે વાડિયા. એટલે એનો ઉતારો જે છે ઉતારો હોવા છતાં એનો થોડોક બજાર ભાવ આની કરતા 200-300 ફેર રહે, આનો અત્યારે 500 જેવો બજાર ભાવ આપણે ગણી, બરાબર. પછી બીજું આની અંદર તમારે કોઈ ખેડૂતે વાવ્યું હોય તો શું માવજત લેવી જોઈએ? માવજત તો એવું છે, આમાં એક વખત અમે સલ્ફર સાઈટું હતું હોતે, યુરિયા અને સલ્ફર ભેગું કરીને. પણ આ વસ્તુ એવું છે કે પેલા તમે વાવો ને તો એમ થાય કે તમને આ હાઇબ્રિડ છે, મને તો લોકો કેતા તો આને રાપલી નાખ આમાં કઈ થાહે નહીં, બરોબર. પછી એકવાર સલ્ફર ને ઉરિયા નાખીને પાયું આપણે, પણ પછી બહુ સુપર એનું રિઝલ્ટ આવ્યું એમ, બરોબર. પછી આનો છોડવો આપણે 2-3 ઉપાડી, દાંડર કેવું જાડું? દાંડર માં તો કઈ ઘટે, સાડા 3 ફૂટ એ ઘણા એમ કેતો વલિયા સડી જાય, બરોબર. તો ઉતારો ન આવે એવું કઈ નથી. તો દાંડર ની અંદર કેવું આપણે રહે છે એ આપણે જોયું તો બહુ સારું દાંડર જોવા મળે છે.
અને બીજું આની અંદર ફોઈટ ને એવું કેવું થાય છે? ફોઈટ માં તો કઈ ઘટે નહીં, પાણી પાંચ વળ કરી તો પાણી નતું હાલતું. પાંચ વળમાં? હા, પાંચ વળમાં પાણી નતું હાલતું. પાંચ વળ એટલે કેટલા ની જાળી? ચૌદ ની, 72 નો ફેરો થાય. 14 ની જાળીએ વાવેતર કર્યું હતું, છતાંય ટૂંકમાં પાટલી નું વાવેતર આપણે કહી શકીએ. અને એની અંદર આપણે દાણા જોઈએ, દાંડર એ બહુ મજબૂત દેખાય છે અત્યારે. એક જ છોડવો છે બરોબર, અને પકડી રાખીએ તો ઉપરથી આપણે વરિયાળી ટાઈપ છે ને, અને છોડવો છે એ એક જ છે, નીચેથી ફૂટ દેખાય છે અને ઉપર જતા છે એ ફૂટું નીકળે છે, એની અંદર થી પાછી ડાળીઓ. અને છોડ જોઈએ તો બહુ જબરદસ્ત, અને પાંદરોટી આપણે જોઈએ તો શરૂઆતમાં જોયું હતું ત્યારે નીચેના પાંદડા છે એમનેમ રહ્યા હતા, તો એ જેટલા પાંદડા દેખાતા હતા એટલો અત્યારે દાણો બંધાણો. છેલ્લે લગી પાંદડા હુકાતા નથી, આ તો મેં 15-20 દિવસ ત્યાં પાણી મેકી દીધું એટલે પાંદડા હુકાણા ઠેઠ લગી લીલા જ હતા પાંદડા. બરોબર, અને આની પાંદરોટી છે એમાં બીજે ધાણી આવતી હોય એની કરતા પાંદમાં કેવો ફેર? વધારે ફેર, તમને હાઇબ્રિડ જ લાગે. બરોબર, મોટા પાંદડા આપણે ભાજીમાં વેચવી, પણ હાઇબ્રિડ ની અંદર છે ફૂલ નો આવે. લોકો મને કેતા જ, અને રાપલી નાખે ખાઈ જાય. આ કેટલા દી આની હાઈટ નોતી વેધી? એની હાઈટ એમ સમજી લો ને 1.5 મહિના પછી તો આની પ્રોસેસ ચાલુ થઈ હતી. 45-50 દિવસ ફૂલ ફૂલ, એમાં મારે પણ બે એક જ હતા, એમાં ફૂલ હતા અને હજી આ દાંડલિયા સડ્યું હતું. બરોબર, તો એ ટૂંકમાં એમાં ફૂલ આવ્યો હતો, દાંડલિયા સડતું. અને આમ પોળી કેટલીક પડી હતી અંદર? પોળીમાં તો એવું કે 72 નો કેરો છે ને, 72 ઇંચ નો કેરો, એમાં 5 ઓઇલ હતી, એમાં પાણી માણમાણ હાલતું હતું. આપણે ગોવિંદભાઈ પાનસુરિયા ની ચેનલ છે ખેતી ની વાતો બરાબર, એની અંદર તમારો ગોવિંદભાઈ વિડીયો મૂક્યો છે અને અલગ અલગ 3 ભાગમાં મૂક્યો બરાબર. અરે ઘણા ખેડૂત મિત્રો જોયે, આમાં એક ખેડૂતે મને કીધું આ 40 મણ સુધી જાય બરોબર, કારણ કે જોતા બરોબર એટલી નો જાય કઈ નઈ. આપણે એમ ગણીએ કે 25 હતે એવી મણ કે 30 મણ, 5 મણ નો ખાલી ફેર ગણીએ આપણે. અમારે 3.5 વીઘા ની છે ને આ ધાણી, લોકો એવું કહેશે 6 મણ ની છે ધાણી, નહીં રે 3.5 વીઘા ની 6 મણ આવી, 25-27 મણ, 25 મણ જ આપણે પકડીએ. અને ઓલી આપણે 15-17 જ ઉતરું છે સરેરાશ લોકોને 10 જ ઉતરું છે, 15-17 ઉતરું એ સારું કહેવાય. એટલે એ 17 મણ ગણી ને 25 મણ ગણી બરોબર, તો 8 મણ નો ફેર થયો. બીજો બજાર ભાવ નો આપણે ફેર ગણીએ તો એ 1350-1400 બરાબર, 1400 ના 2000 બરાબર, તો 600 રૂપિયા નો ફેર થયો. 8, 6, 48, 4800 રૂપિયા નો વીઘે ફેર થયો. આમાં માવજત ખાલી એટલી વધારે રાખવાની કે વાવેતર એક વહેલું કરવાનું બરાબર, પિયતા ની અંદર બે વધારે જોઈએ, ઉનાળુ પિયત છે થોડું ઘણું લેટ જાય, કારણ એવા લોકોએ પસંદ કરવી જોઈએ જે 39 નંબર, 66 નંબર અથવા તો 20-22 નંબર ઓરવીન વાવતા હોય વહેલું પડવું ખાલી નોરતામાં ખાલી થઈ જાય. નોરતામાં ખાલી તો આની આરે ટાઈમે મતલબ તલ વાવવામાં પડી જાય. હા બરોબર, તો પડી જાય. અથવા તો એવું કરીએ કે દિવાળી દેવ દિવાળીએ જો વાવેતર કરવું હોય તો છે ઉનાળુ પીક છે એ નો ભૂલી જવાનું બરાબર. અને અથવા તો કરવું હોય તો મગ જ થાય 60-70 દિવસ ની, મગ કે 18 દિવસ ટૂંકી મુદત ના આવતા હોય 70 દિવસ ની ઈ થાય, તો ઈ એક ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે કેટલા દિવસે પાકે જ પછી જેને પાણી ની સગવડતા ન હોય એની આ ધાણી નો આવે નો વવાય. કેમ કે પાણી છે આને પૂરેપૂરું જોઈએ, 2-3 જગ્યાએ થી એવા રીવ્યુ મળ્યા હતા ઘઉં જેટલું પાણી આને જોઈ, અને પાઈ ત્યાં સુધી હાલે, પાઈ ક્યાં લગી હાલે. પણ આપણે તો જે કંટ્રોલ માં 2 જ પાન વધારે પાયા છે, બાજુમાં જે ધાણી હતી ને એના કરતા 2 જ પાન વધારે પાયા છે. ટોટલ ની અંદર કેટલા પાણી પાયા છે? એમાં અમે 6 પાન પાયા હતા, બાજુમાં હતા એમાં, આમાં 8 પાન પાયા છે. પછી આપણે ફાળ બંધાવવા માટેની દવાઓ કે નહીં? એવું કોઈ વસ્તુ અમે અનજ સાઈડ એક જ વખત ફૂગ ની દવા મારી છે. આમાં એ કઈ મારી હતી? એ ઓલો ડ્રોમાં કઈક પાવડર આવે છે ને, પીવડો એ માર્યો હતો. બરોબર, એ પાઉડર. અને એની સિવાય કઈ પિયત ની અંદર કઈ તમે? સલ્ફર એકવાર નાખ્યું હતું. બરોબર, સલ્ફર અને યુરિયા અને પાયાના ખાતર માં ડીએપી ખાતર, બીજું કઈ નહીં, બીજી કઈ મૌજત નહીં. છતાં એ લીલવણી ધાણી છે હારામ હારી થાય એવો અંદાજ છે. તો હજી પાકે ત્યારે એક્ઝેક્ટલી કેટલી ઉતરી છે બરાબર, એ ખેડૂતના જ ખેતરેથી સાંભળશું. અને આપણે અવનવા વિડીયો છે એ મૂકતા જ હોય છે ઘણા. અમે ગઈ સીઝન ટૂંકમાં ગયા જ વિડીયો ની અંદર મૂક્યું હતું 30 મણ ધાણી સુધી આ ઉતરી હગે, તો ઘણા એવી કમેન્ટ કરતા હતા 30 મણ આ થોડી થાય કે ગમે એમ કરી. તો અમે વિડીયો એટલે જ મૂક્યો છે કે તમે ખેતર ની અંદર આવો, ગામનું નામ અને જે આપણે કહીએ છીએ એના ઉપરથી તમે જોવો, જે નથી વાવતા નથી કરવું ને એ લોકો હળી કરવા વાળા વધારે છે, જેને કરવું છે એ લોકો ગમે અહીંયાથી 200-500 કિલોમીટર કાપીને જોવા જાય. ધોરાજી થી આવ્યા હતા બરોબર, અમારે અંદાજે આ વિડીયો બધું જોયું પછી કેટલાક લોકો મુલાકાત લઈ ગયા. વાહ દાદા, સાલું જોય ફોન આ ગોવિંદભાઈ ને 2-3 વાર મેકો ને. હમણાં કાલે જ હું દવાખાને હતો ત્યાં એક ભાઈ નો ફોન આવ્યો તો ગોંડલ થી,
ઈ કે તમારે વાઢવાની કે મેં કાલે જ વાઢવાની છે કે તો કાલે અમે ટાઈમ હશે ને તો રોજ હોય જાવું નગર કે અમારી 10 મણ ધાણી તમે લખી નાખજો ને એમ બરોબર તો જે શોખીન છે એ લોકોને છે બીજા લોકો નો દબદે જે લોકો કરતા કઈ નથી પણ આવી કમેન્ટ જે કરતા હોય ને એના માટે ખાસ છે કે તમે જેનો શોખ છે અને ખેતીને આગળ લઈ આવી હોય તો એકાબીજાને ટાટિયા ખેતીની જે રમત છે એની અંદર થોડુંક ઓછું ધ્યાન દે અને જે લોકો કઈક સારું કરે છે એને કઈક પ્રોત્સાહન આપો બરાબર તો આ નવું કર્યું છે એવું જરૂરી નથી કે હર નવું છે એ સક્સેસ જ જાય ઘણી વખત ફેલ પણ મળે પણ રેગ્યુલર પાક એવો હોય કે જેની અંદર 5-7 મણ થઈ જાય તો ખર્ચો નીકળી જાય ને આપણે માઇનસમાં ન જાય તમે લસણ ડુંગળી વાવતા હોય કોઈ શાકભાજી વાવતા હોય ઘણી વખત ઘરના પૈસા નાખવા પડે તો એની કરતા તમે જે રેગ્યુલર પાક વાવો છો એની અંદર નો મળે તો કઈ નહીં પણ નવો અખતરો વિઘાનો કરો ભલે આ 3-3.5 વિઘાનો કર્યો બરાબર તમે વિઘાનો કરો અને ધોવો પરંતુ બીજા લોકો છે જે ગામની અંદર બેહી અને તોટ જ કરતા હોય એમ કહી શકીએ આપણે કે જે શોખીન ખેડૂત છે અને હકીકતમાં એ લોકોને કઈ કામે ન હોય અને જે લોકોને કરવું છે એને કોઈથી કામ ખૂટતું જ નથી તો એવા લોકો માટે ખાસ છે કે તમે બીજાનું એક સારી વસ્તુ છે એ અપનાવો નબળી વસ્તુ નહીં અમારે ફૂલે બુલબુલ તલે વાવવા હતા પણ પાણી ઘટે એમ છે ને એ વાવવા હતા અત્યારે ઘણી અફવાઓ ફેલાણી છે પરંતુ આપણે એ નજરઅંદાજ કરી ખેડૂતના ખેતરે હકીકતમાં શું આવે છે ને એ આપણે મૂકશું અને ખેડૂતોના રિવ્યુ કેવા છે એ જોવું બરાબર અત્યારે અફવાઓ ફેલાતી હોય પણ લોકોને એટલી ખબર પડવી જોઈએ કે આપણા ખેતરમાં કેવું રિઝલ્ટ મળ્યું અમે નથી કેતા કે હો ખેડૂતને આપી હોય હોને સારું થાય 90 ખેડૂતનો રેશિયો મળવો જોઈએ પણ આપણા ગામમાં 2 જણાને જ આપેલી છે એક બીજા બાપાને મેં તમારી પાસે મગાવી દીધી હતી એને આવું નથી બોલો એનો ગમે એવું હોય કુદરતી એના ખેતરમાં ફેર હોય એને આ ટાઈપનો પાક ન થયો આ જ વસ્તુ છે કે તમે માવજત કરી બરાબર એમાં હુકો આવી ગયો હોય અને હુકો છે એ જમીનજન્ય છે એ પાણી પાઈ એમ વધતો જાય જેમ મુંડાનો પ્રશ્ન છે ગમે એમ કરી તો એ ભેગું ન થતું હોય જમીનજન્ય પ્રશ્ન છે એ થોડુંક કેવર આવે ગમે એમ કરીએ તો માવજતમાં એને પાણી આવ્યા પેલા પાળ બાંધવી પડે તો ફરી આજ માટે રજા લઉં અને ફરી મળીશું એક નવા વિડીયોમાં અને નવા ખેતરની મુલાકાત સારું ચાલો કૌશિકભાઈ